हमारे साथ स्टेज ऊपर उपस्थित परम पूज्य श्री नीलकंठ चरण स्वामी गुरुजी, परम पूज्य देव प्रकाश स्वामी तथा अन्य संतोषियों, पूर्व मंत्री अने धारासभ्य श्री जयेश भाई, जिला ना अध्यक्ष श्री मनसुख भाई, जिला युवा मोर्चा ना प्रदेश अध्यक्ष श्री प्रशांत भाई कोराट, जिला ना सौ आगेवानशीओ, सौ ट्रस्टीशीओ અને પધારેલા સૌ ભક્તજનો, આમ તો જ્યાં ગાડી અમારે ના બોલવાનું હોય ત્યાં અમને બોલવા ઉભા કરી દે. અહીંયાથી કંઈક અમારે લઈને જવાનું હોય, અમારે અહીંયાથી કંઈ આપવાનું હોતું નથી. અમારે તો સ્વામીજીને જેટલું વધારે સાંભળીએ એટલું વધારે. અને સ્વામીજી મને ખબર છે કે ગાદીસ્થાન શું કહેવાય, ત્યાંથી શું લઈને જવા મળે. તો તમે જે આસ્થાથી બેઠા છો, જે આસ્થાથી હું અહીંયા આવ્યો છું, તમે જે લઈ જવાના છો એ હું લઈ જઉં. થોડું થોડું તો મારે કામમાં આવે ને, તમારા કરતા થોડું કામ મારાથી વધારે થાય. શક્તિ ભગવાનના ચરણોમાં વધારે મળે તો નાનામાં નાના માણસ છેવાડાના માનવી સુધી અમે પહોંચી અને સારામાં સારું કામ કરીએ એવા સંતો પાસે આશીર્વાદ માગીને જઈએ છીએ. અહીંયાથી આપ સૌ અમને આશીર્વાદ આપો. અમે એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટી એક કુટુંબ ભાવનાથી ચાલતી પાર્ટી છે, એટલે દરેકે દરેક કાર્યકર્તા ખૂબ સારું કામ કરી શકે એવા આશીર્વાદ આપો. અમે એક રહીએ, સૌની સાથે ચાલીએ, સૌ આગળ વધીએ એવા અમને આશીર્વાદ આપો. અને ઇલેક્શનનું વર્ષ છે એટલે બધાને ખબર છે કે નાની મોટી ક્યાંક ગૂંચ ઊભી થવાની, અને એમાં અમારો કોઈ કાર્યકર્તા અંદર ફસાય નહીં. અને અમે સૌ જે પ્રમાણે અહીંયાથી જાહેરાત થઈ છે એ પ્રમાણે ખૂબ જે ભારતીય જનતા પાર્ટી જે છે ત્યાંથી ખૂબ આગળ વધે એવા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આશીર્વાદ લઈ અને નવા વર્ષની દરેકને શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. જય સ્વામી.